જય શ્રી કૃષ્ણ, જય બાયોલોજી. આપણે પ્રાથમિક સ્વાસ્થ્યમાં ત્રણ મુદ્દા જોઈ ગયા. છેલ્લો મુદ્દો આપણે જોયો ગર્ભ અવરોધન, ગર્ભાશયમાં ગર્ભ ન રહે એ માટેની પદ્ધતિઓ, એટલે ગર્ભ અવરોધનની પદ્ધતિઓ છ જોઈએ આપણે. એમાં એક કુદરતી અથવા પ્રણાલીગત પદ્ધતિ, ત્યાર પછી એક જોઈએ આપણે અવરોધન, પછી IUDS અંતઃગર્ભાશયના ઉપાયો, ત્યાર પછી અંતઃસ્ત્રાવી પદ્ધતિ, અને લાસ્ટ વાત એક પ્રત્યારોપણ અથવા આરોપણ, એક વધારાનો પોઈન્ટ હતો એ, અને એક છે વાટકામ્બ પદ્ધતિ અથવા શસ્ત્રક્રિયા. ધ્યાન રાખજો, પ્રત્યારોપણ અથવા જે આરોપણની પદ્ધતિ છે એને એમ પણ બોલાય, સાંભળજો, એને એમ પણ બોલાય તાત્કાલિક અથવા તત્કાલ ગર્ભ અવરોધનની પદ્ધતિ. ધ્યાન રાખજો, હવે આપાતકાલીન ગર્ભ નિરોધકની પદ્ધતિ પણ એને બોલે. હવે એના પછીનો મુદ્દો છે આપણે ડાક્ટરી ગર્ભપાત અથવા પ્રેરિત ગર્ભપાત, અથવા એને બોલાય MTP, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. ધ્યાન રાખજો, પ્રેરિત ગર્ભપાત કોને કહેવાય? તો કે ગર્ભધારણના 9 માસ હોય, એ ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં, એટલે 9 માસ થાય એ પહેલાં સ્વૈચ્છિક ગર્ભપાતને MTP બોલાય. 9 માસ થઈ ગયા, 9 માસનો ગર્ભાવધિ કાળ છે, એ દરમિયાન વચ્ચેના સમયમાં જાણવા મળ્યું કે બાળક ખોટ ખાપણવાળું છે અથવા બાળકમાં કોઈ જનીનિક આનુવંશિકતા માલુમ પડી, તો આવા બાળકોને સ્વૈચ્છિક આપણી ઈચ્છા પ્રમાણે ડૉક્ટર દ્વારા જ ગર્ભાશયમાંથી બહાર કાઢવામાં આવે, આને બોલાય MTP. માટે ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં, ગર્ભધારણના વ્યાખ્યા છે એની, ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં, ધ્યાન રાખજો, ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં ઈરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાતને ડાક્ટરી ગર્ભપાત અથવા પ્રેરિત ગર્ભપાત કહેવાય. ગર્ભધારણનો સમય પૂર્ણ ન થાય અને એ પહેલાં ગર્ભાશયમાંથી ગર્ભને દૂર કરવું, આનો ગુજરાતી અર્થ થયો. સામાન્ય રીતે વિશ્વભરમાં દર વર્ષ, ધ્યાન રાખજો, વિશ્વભરમાં દર વર્ષ 45 થી 50 લાખ અથવા 45 થી 50 મિલિયન ગર્ભપાત થાય દર વર્ષ. 45 થી 50 મિલિયન લોકો, એટલે કે સ્ત્રીઓ, દર વર્ષ ગર્ભપાત કરે, એટલે કે MTP કરે. જે સાદી ભાષામાં જો આંકડો લ્યો ને, તો કુલ ગર્ભધારણ, જનરલ આપણે લઈએ કે જે કુલ ગર્ભધારણના 5 પૈકી ગર્ભધારણના 5 પૈકી એક હોય. સાદો અર્થ સમજાવો તો કે 5 સ્ત્રીઓ ગર્ભધારણ કરે, એમાંથી 1 સ્ત્રી ગર્ભપાત કરાવી નાખે, આનો સાદો અર્થ થયો. આ આંકડા, આ ટકાવારી આ પ્રમાણે હોય. એટલે વિશ્વમાં જે વસ્તી છે એમાં 45 થી 50 મિલિયન લોકો દર વર્ષ ગર્ભપાત કરે, જે ગર્ભધારણના 5 પૈકી 1ની સંખ્યામાં હોય. શા માટે આવું કરવું પડે? શા માટે જે ગર્ભાશયમાં જે ગર્ભ છે એને દૂર કરવાની નોબત આવે? તો MTPના કારણે.
એમટીપીના કારણો પૂછાયો છે મોસ્ટ એમપી બે માર્ગના પ્રશ્નમાં બોર્ડમાં થિયરીકલ અથવા નીટમાં પૂછાય આંકડાકીય માહિતી સ્વરૂપે અને એમટીપીના કારણો ફેરવીને પૂછે ઉપર એડિંગ બદલાવી નાખે શા માટે એમટીપી જરૂરી તો નીચે આ ચાર કારણો આપ્યા ચારમાંથી ત્રણ યોગ્ય હોય ને એક અયોગ્ય તો ચાર કારણો આયા છે જે ગર્ભધારણ હોય જે સ્ત્રીએ ગર્ભધારણ કર્યો હોય એ ગર્ભધારણ માતા અથવા બાળક અથવા બંને માટે ઘણીવાર ખાલી માતા માટે નુકસાનકારક હોય ગર્ભધારણ ઘણીવાર બાળક માટે નુકસાનકારક હોય તો ઘણીવાર બંને માટે નુકસાનકારક હોય ત્યારે આવા ગર્ભધારણને વચગાળાના સમયમાં દૂર કરવામાં આવે એટલે કે ગર્ભધારણ હાનિકારક માતા અથવા બાળક અથવા બંને માટે હાનિકારક કે ઘાતક ધ્યાન રાખજો એટલે હું શોર્ટમાં લખું છું ગર્ભધારણ હાનિકારક અથવા ઘાતક કોઈ પણ માટે હોય બંને માટે હોય તો ચાલે એક માટે હોય તો ચાલે ધ્યાન રાખજો બીજું ગર્ભધારણને પરિણામે અથવા બળાત્કારને પરિણામે અનૈચ્છિક એટલે એનો પોતાનો ગર્ભ ન હોય અન્ય કોઈનો એટલે બળાત્કારને પરિણામે અનૈચ્છિક ગર્ભધારણથી છુટકારો મેળવવા માટે બળાત્કારને કારણે અનૈચ્છિક ગર્ભધારણથી છુટકારો મેળવવામાં ધ્યાન રાખજો ત્રીજું બાળક એ ગંભીર બીમારીઓ સાથે જન્મ લેવાનું હોય ત્યારે એટલે કે બાળકના ખોટ ખાપણ દરમિયાન અથવા બાળક અથવા ગર્ભ અથવા શિશુ ગર્ભ ગંભીર બીમારી સાથે ગંભીર બીમારી સાથે જન્મ લેવાનું તો ધ્યાન રાખજો ક્યારે ક્યારે ગર્ભપાત થયો અને ત્રીજું અનૈચ્છિક અથવા ગર્ભ અવરોધકો ની નિષ્ફળતા ને પરિણામે જે ગર્ભ રહી ગયું એવા અનૈચ્છિક ગર્ભધારણથી છુટકારો મેળવવા માટે ઈચ્છા નથી ગર્ભ રાખવાની ઐચ્છિક નથી કે ગર્ભ હવે રાખીએ આ સમયગાળા દરમિયાન બે પતિ પત્નીની જો યોગ્ય પરિસ્થિતિ ન હોય અથવા બેમાંથી કોઈ એકમાં ખોટખાપણ રહેતી હોય અથવા ખોટખાપણ હોવાની સંભાવના હોય ત્યારે આવા અનૈચ્છિક ઈચ્છા ન હોય અને છતાં ગર્ભ રહી ગયો હોય તો એમટીપીની પદ્ધતિથી એમને દૂર કરી શકાય એટલે અનૈચ્છિક અથવા સાંભળજો અનૈચ્છિક અથવા અસુરક્ષિત સુરક્ષિત નથી અત્યારનો સમય હાલમાં એના માટે સુરક્ષિત નથી ગર્ભ માટે એટલે અસુરક્ષિત અથવા અનૈચ્છિક ગર્ભ અવરોધકોની નિષ્ફળતાને પરિણામે અનૈચ્છિક ગર્ભધારણ છે એને દૂર કરવા માટે પણ એમટીપી ઉપયોગમાં લેવાય આ ચાર કારણો છે એમટીપીના આ ચાર પરિસ્થિતિએ એમટીપી થઈ શકે અને ગર્ભાશયમાં રહેલા ગર્ભને ગર્ભાશયમાંથી દૂર કરી શકાય આ માટે ખાસ માહિતી છે નોંધ છે કે ગર્ભધારણના કયા સમયે એમટીપી યોગ્ય છે અને કયો સમય અયોગ્ય છે ગર્ભધારણ માટે એટલે એમટીપી માટે તો કે ગર્ભધારણના પ્રથમ ત્રણ માસ એટલે ગર્ભ રહી ગયો ત્યારથી એક માસ નવ માસનો ગર્ભાવધિ કાળો ત્યાંથી એક માસ બીજો માસ અને ત્રીજો માસ આમની અંદર એટલે પ્રથમ ત્રણ માસ એટલે 12 અઠવાડિયા થયા આ દરમિયાન જો એમટીપી કરવામાં આવે તો સુરક્ષિત છે માતા માટે સુરક્ષિત છે કોઈ પણ પ્રકારની જાનહાની નહીં થાય પણ પછીના એટલે પ્રથમ ત્રણ માસ પછીના ત્રણ માસ એટલે પાંચમો મહિનો ચોથો મહિનો પાંચમો મહિનો કે છઠ્ઠા માસ ખબર પડે કે હવે ખોટખાપણ છે અને ખબર પડી હોય કે ગર્ભ રહી ગયો છે એ પછીના ત્રણ માસ પછીના
मास दरमियान जो गर्भ एमटीपी करावामां आवे तो ये असुरक्षित छे, घणीवार माता माटे मुश्केली सर्जी शके। माटे याद राखजो, नीटमां पूछाई गयो प्रथम त्रण मास अथवा बार मास दरमियान करवामां आवती, बार मास दरमियान सॉरी बार अठवाडिया, प्रथम त्रण मास अने बार अठवाडिया अथवा दरमियान करवामां आवती एमटीपी सुरक्षित छे। ज्यारे पछीना त्रण मास एटले चार पांच अने छ मास दरमियान थती एमटीपी असुरक्षित छे। एमटीपी साथे संकळायेला केटलाक प्रश्नो छे। खरेखर एमटीपी ने परिणामे वस्ती घटा एमटीपी ने परिणामे वस्ती घटी, वस्ती घटाड़ामां एमटीपी महत्वनो भाग भजवे, पण एनो हेतु नथी। वस्ती घटाड़वा माटे एमटीपी नथी करवामां आवती, ए लेखू नथी કે વસ્તી ઘટાડવા માટે, વસ્તી વૃદ્ધિ દરને નિયંત્રણમાં લેવા માટે એમટીપી જરૂરી છે, તો અહીંયા કારણ હોય પણ અહીંયા એ નથી। માટે એમટીપીનો હેતુ વસ્તી ઘટાડાનો, વસ્તી વૃદ્ધિને નિયંત્રણમાં રાખવા માટેનો નથી, ધ્યાન રાખજો નીટમાં પૂછાય છે ખાસ। અને બીજું, આ ઉપરાંત આમે એમટીપી એટલે કે ગર્ભાશયમાં ગર્ભ હોય અને તમે ગર્ભને દૂર કરો તો એક પ્રકારની ભ્રૂણ હત્યા જ થાય, માટે આવા આવી બાબતો સાથે કેટલાક નૈતિક સામાજિક ધાર્મિક પ્રશ્નો પણ સંકળાયેલા છે। માટે કેટલાક દેશમાં એમટીપી કાયદાકીય નથી, એમટીપી કરાવી એમટીપીની મંજૂરી નથી, ધ્યાન રાખજો એમટીપી કરાવી ન શકો તમે, કારણ કે એમની સાથે આવા કેટલાક લાગણીવાળા ધાર્મિક સામાજિક કે અન્ય પ્રશ્નો સંકળાયેલા છે, જેથી મન દુઃખના ભેદભાવ થાય અથવા માનસિક રીતે થોડુંક ખોટું કરતા હોય એવું લાગે। માટે ભારત સરકારે 1971માં આ એમટીપીને એટલે કે દાક્તરી ગર્ભપાતને કાયદાકીય જોગવાઈ કરી, કાયદાકીય કરેલી છે। માટે એમટીપીનો કાયદો ભારતમાં 1971માં અમલમાં આવ્યો। શા માટે એમટીપીને કાયદાકીય કરવામાં આવ્યું, તો કે અનઅધિકૃત અથવા ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે અથવા ભેદભાવોને રોકવા માટે અમને કાયદાકીય કરેલ છે ભારત સરકાર। એમટીપીનો કાયદો શા માટે અમલમાં લાવવામાં આવ્યો, ખાસ સાંભળજો પૂછાય તો, એક તો ભેદભાવોને રોકવા માટે, સ્ત્રી અને પુરુષ એટલે કે છોકરી અને છોકરાના ભેદભાવોને રોકવા માટે, અને અનઅધિકૃત અથવા અસુરક્ષિત અનઅધિકૃત સ્ત્રી, અનઅધિકૃત એટલે કે તમને એવો હક નથી કે તમે ગર્ભપાત કરાવી શકો, અનઅધિકૃત સ્ત્રી ભ્રૂણ હત્યાને રોકવા માટે અમને કાયદાકીય કરેલ છે। અનઅધિકૃત અથવા ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે જ અમને કાયદામાં લીધેલું છે। માટે તમે ગમે એ ડૉક્ટર પાસે એમટીપી કરાવી ન શકો, જે ડૉક્ટરને એમટીપી કરાવવાના હક હોય એમની પાસે જ તમે એમટીપી કરાવી શકો, ધ્યાન રાખજો, કારણ કે આ એક સ્ત્રી ભ્રૂણ હત્યા અથવા ભેદભાવો સાથે સંબંધિત એક પ્રશ્ન છે। માટે આમને કાયદાકીય ડૉક્ટર પાસે જ કરાવવી પડે એની માહિતી છે। માટે દાક્તરી ગર્ભપાત અથવા પ્રેરિત ગર્ભપાત અથવા મેડિકલ ટર્મિનેશન પ્રેગ્નન્સી આ ટોપિક હતો। નીટ સાથે સંકળાયેલા બે પ્રશ્ન કીધા મેં તમને, એક પ્રથમ ત્રિમેસ્ટર અથવા પ્રથમ ત્રણ માસ અથવા બાર અઠવાડિયામાં થતી એમટીપી સુરક્ષિત, પછીના અઠવાડિયામાં થતી એમટીપી અસુરક્ષિત, ભારત સરકારે એમટીપીને 1971માં કાયદાકીય કરવા માટેનું કારણ અનૈચ્છિક અથવા અનઅધિકૃત અથવા ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે અને ભેદભાવોને રોકવા માટે, આ બે પ્રશ્ન હતા, ધ્યાન રાખજો। હવે પ્રજનન માર્ગના ચેપ અથવા યૌન સંબંધિત રોગો અથવા જાતીય સંક્રમિત રોગો, આ પ્રશ્ન થોડોક ટેક્સ આધારિત છે, થિયરિકલ છે, એટલે આપણે અહીંયા બોર્ડમાં એની માહિતી લખી છે, થોડુંક ધ્યાન આપજો, બોર્ડમાં એટલા માટે લખવો પડ્યો છે, થોડુંક ટેક્સ આધારિત છે। પ્રજનન માર્ગના ચેપ અથવા યૌન સંબંધિત રોગો અથવા જાતીય સંક્રમિત રોગો, આપણે દસમામાં આપ્યું છે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન અથવા ડિઝીઝ STD, ધ્યાન રાખજો, અથવા રોગ એટલે STI
अथवा एसटीडी एक प्रजनन मार्ग रोगों यौन संबंधित रोगों के जातीय संक्रमित रोग मोस्ट टाइम जे रोग समागम ने परिणाम अथवा जातीय समागम ने परिणाम थतो होय त्यारे एवा रोग ने प्रजनन मार्ग चेप अथवा यौन संबंधित रोगों अथवा जातीय संक्रमित रोगों तरीके ओळखवामां आवे तो के जातीय समागम ने परिणामे थता रोगों ने प्रजनन मार्गना चेप अथवा यौन संबंधित रोगों अथवा जातीय संक्रमित रोगों तरीके ओळखवामां आवे आवा रोगों में गोनोरिया छे सिफिलस छे आपणे आवी गया छे बे दसमा में बराबर नाइसेरिया गोनोरी बेक्टेरिया थी थाय छे अने पेलेडियम बराबर सिफिलस थी थाय पेलेडियम बेक्टेरिया पछी क्लेमाइडियासिस जननांगीय मसा जननांगना जननांग उपर मसा उपसी आवे ट्राइकोमोनियासिस जननांगीय हर्पीस खंजवार थवी चकामा थवा एड्स अने हिपेटाइटिस बी आ बधा जातीय रोगों छे जातीय संक्रमित रोगों में गोनोरिया फरी एक बार सिफिलिस क्लेमाडियासिस जननांगीय मसा ट्राइकोमोनियासिस जननांगीय हर्पीस एड्स अने हिपेटाइटिस बी नो समावेश थाय हवे ઉપરના જે કાંઈ રોગો છે એમાંના જનનાંગ એમાંના એઇડ્સ અને હિપેટાઇટિસ બી આ બે રોગોનો ફેલાવો રોગિષ્ઠ વ્યક્તિના સંપર્કમાં આવેલી સિરિંજ એટલે કે સોય એમના માટે ઉપયોગમાં લેવાયેલા સર્જરીના સાધનો વાટકામના સાધનો એટલે કે વાટ કાપના સાધનો વાઢવાના અને કાપવાના સાધનો માટે જનરલ છે રુધિરાધાન અને ચેપી માતાથી તેમના ગર્ભસ્થ શિશુને રોગ લાગી શકે ધ્યાન રાખજો આ છે આ બે કારણ કે આ બ્લડથી ફેલાય હિપેટાઇટિસ બી અને એઇડ્સ એ બ્લડથી ફેલાય ધ્યાન રાખજો અને આ સંપર્કથી ફેલાય સામાન્ય સંપર્ક સાંભળો અને આ માત્ર બ્લડથી ફેલાય માટે જો શસ્ત્રક્રિયામાં ઉપયોગમાં લેવાયેલા સાધનો દર્દી માટે વપરાયેલ ઇન્જેક્શનની સોય રુધિરાધાન કોઈનું બ્લડ લેતા હોય રુધિરાધાન એટલે બ્લડ લેવું ધ્યાન રાખજો બ્લડ ચડાવવામાં આવે એને રુધિરાધાન કહેવાય અંગ પ્રત્યારોપણ એ પણ અહીંયા લખી શકાય લખવું હોય તો અને ચેપી માતાથી એમના ગર્ભસ્થ બાળકને આ રોગો ફેલાઈ શકે આ બધાય જાતીય સંક્રમિત રોગોમાં ગોનોરિયા સિફિલસ ક્લેમાડિયાસિસ જનનાંગીય મસા ટ્રાઇકોમોનિયાસિસ એવા રોગો છે કે જો એમના લક્ષણો જાણવા મળે રોગોના અને જો સમયસર નિદાન અને સારવાર કરવામાં આવે તો મટી જાય સંપૂર્ણ સાધ્ય છે જ્યારે આ અસાધ્ય છે જનનાંગીય હર્પીસ એઇડ્સ અને હિપેટાઇટિસ બી ધ્યાન રાખજો કીધું નથી પણ આપણે જાણીએ છીએ એઇડ્સ આખી પૃથ્વી ઉપરનો અસાધ્ય રોગ છે અને એક બીજો છે કેન્સર માટે આ રોગો જો થયા હોય તો એને સંપૂર્ણ મટાડી શકાય નહીં કારણ કે એમના માટેની કોઈ દવા કે વેક્સિન હાલમાં નથી પૃથ્વી ઉપર માટે નીટમાં પૂછાય તો ધ્યાન રાખજો સંપૂર્ણ સાધ્ય એસટીડી તો 1, 2, 3, 4, 5 અસાધ્ય આપ્યું નથી પણ તમે યાદ રાખજો જનનાંગીય હર્પીસ એઇડ્સ અને હિપેટાઇટિસ બી આ અસાધ્ય તરીકે લઈ શકાય કારણ કે સંપૂર્ણ સાધ્યમાં નથી હવે આગળ લે કે સામાન્ય જ્યારે જનનાંગીય અથવા જાતીય સંક્રમિત રોગો જો જોવા મળે થાય તો એમના શરૂઆતના લક્ષણો જનનાંગીય વિસ્તારમાં તમને ખંજવાળ આ ઉપરાંત પ્રવાહી સ્ત્રાવ થાય જનનાંગમાંથી સામાન્ય દુખાવો થાય અને સોજવા આ એમના સામાન્ય લક્ષણો છે જો આ સામાન્ય લક્ષણો હોય અને યોગ્ય નિદાન અને સારવાર કરવામાં આવે ડોક્ટરો દ્વારા તો આ રોગોથી બચી શકે પણ ઘણીવાર રોગના લક્ષણો જોવા ન મળે જેને પરિણામે જે વ્યક્તિ હોય એ અનિદાનિત રહે કારણ કે એને રોગના લક્ષણો જોવા નથી મળ્યા તો એ નિદાન કરવું મુશ્કેલ તો ખબર જ નથી એને એટલે અનિદાનિત ખબર જ નથી તો સારવાર થવાની નથી એટલે ઘણીવાર અનિદાનિત ને પરિણામ એટલે થવા બે કિસ્સા ઘણીવાર સામાજિક કલમનો આ ડરને પરિણામે આપણે આમને સારવાર ન લેતા
અને ઘણીવાર રોગના લક્ષણો જોવા જ ન મળે, સામાન્ય લક્ષણો હોય અને આપણે બહુ તકેદારી ન લીધી હોય, એટલે એક એમને પરિણામે પૂરતી સારવાર ન થાય. અને જો આમ થાય તો લાંબા ગાળે આ રોગને પરિણામે નિતંબની એટલે કે જાતીય સંક્રમિત રોગોને પરિણામે એટલે કે અનિદાનિતને પરિણામે લાંબા ગાળાને પરિણામે નિદાન ન થવાને પરિણામે જાતીય સંક્રમિત રોગોને પરિણામે નિતંબની બળતરાના રોગો થાય. પેલ્વિસ PID પેલ્વિસ ઇન્ફેક્શન ડિસીઝ ધ્યાન રાખજો. ગર્ભપાત થઈ જાય, એની મેળે ગર્ભપાત થઈ જાય, ગર્ભાશયમાં રહેલું ગર્ભ નીકળી જાય, મૃત બાળકનો જન્મ થાય, ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ થાય ધ્યાન રાખજો. એક્ટોપિક ગર્ભધારણ એને બોલાય, એટલે ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ ક્યાં થાય તો કે ગર્ભાશયમાં. અહીંયા ક્યાં થયો તો કે અંડવાહિનીમાં થયો, જે ન હાલે. અફળદ્રુપતા, ગર્ભધારણ થાય જ નહીં ઘણીવાર, સમાગમને પરિણામે પણ ગર્ભ ન રહે અને પ્રજનન માર્ગનું કેન્સર થાય. માટે આવા રોગો એટલે કે પ્રજનન માર્ગના ચેપ અથવા ઇન્ફેક્શનમાં તાત્કાલિક નિદાન જરૂરી છે, યોગ્ય ડૉક્ટર પાસે નિદાન કરાવી અને એનું સારવાર થવી જરૂરી છે. લાંબા ગાળાને પરિણામે અનિદાનિત ને પરિણામે આવા રોગો થવાની શક્યતા છે ધ્યાન રાખજો. તો હવે STD કેમાં જોવાય મળે વધારે, તો કે 15 થી 24 વય જૂથના લોકોમાં, આ રોગનું પ્રમાણ વધારે જોવા મળે ધ્યાન રાખજો. 15 થી 24 વય જૂથના લોકોમાં આ રોગની માત્રા સૌથી વધારે, માટે આવા રોગોનું યોગ્ય નિદાન અને સારવાર થાય જરૂરી છે. અટકાવવા માટેના ઉપાયો કે ભાઈ આ રોગો ન થાય, આ માટે તો કે અજાણ્યા સાથી સાથેનો જાતીય સંબંધ ટાળવો ધ્યાન રાખજો. ઘણા લોકો સાથેના જાતીય સંબંધો ટાળવો, પ્લસ સમાગમ દરમિયાન નિરોધ અથવા કોન્ડમનો ઉપયોગ કરવો, પ્લસ જ્યારે વ્યક્તિને આવા લક્ષણો જોવા મળે ત્યારે વહેલી તકે યોગ્ય ડૉક્ટર દ્વારા નિદાન અને સારવાર કરવામાં આવે, એમના અટકાવવાના ઉપાયો છે. અજાણ્યા અથવા ઘણા સાથીઓ સાથેના સંબંધને ટાળવો જોઈએ, નિરોધનો ઉપયોગ કરવો જોઈએ, રોગોના ઓછા લક્ષણો એટલે કે શરૂઆતના લક્ષણોમાં વ્યક્તિ દ્વારા યોગ્ય ડૉક્ટર દ્વારા નિદાન અને સારવાર કરવામાં આવે, એમની માહિતી છે. આમ પ્રજનન માર્ગના ચેપ અથવા યૌન સંબંધિત રોગો અથવા જાતીય સંક્રમિત રોગોમાં સાંભળજો, RCH રિપ્રોડક્શન એન્ડ હેલ્થ કેર ના પરિણામે, આમના હેતુને પરિણામે, RCHના હેતુને પરિણામે પણ આવા રોગોના નિયંત્રણ માટેના અટકાવ અથવા નિયંત્રણ માટે યોગ્ય પગલાં લેવામાં આવે છે. બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ એટલે કે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમને પરિણામે આવા રોગોને નિયંત્રણમાં હાલમાં આપણે લઈ આવી શકીએ છીએ ધ્યાન રાખજો. આ ઉપરાંત વસ્તીને પણ આપણે કંટ્રોલમાં લઈ આવી શકીએ છીએ, પણ 2011ના વસ્તી નિયંત્રણ પરથી હજુ પણ વસ્તી વૃદ્ધિ દર આપણો 2% ઓછો નથી ધ્યાન રાખજો. 8નો ટોપિક હતો, હવે પાઠમાં એક જ ટોપિક છે, અફળદ્રુપતા અને ARTની પદ્ધતિ, જેના પછીના લેક્ચરમાં લેશું. બરાબર છે, જય શ્રી કૃષ્ણ.